हेलो फ्रेंड्स, FireGk ट्रिक्स चैनल में आपनो खूब खूब हार्दिक स्वागत है। दोस्तों, आपने समझी रिया था सूक्ष्मजीवों विषय अने आगलना वीडियो में आपने जे सूक्ष्मजीवों में जे पहलो प्रकार तो जीवाणु जेने बैक्टेरिया कहेवामां आवे छे एमना विषय आपने विगतवार चर्चा करेली छे। आज आपने जे समझवाना छे ए छे विषाणु, मतलब के वायरस, जेने शुं कहेवामां आवे छे गुजरातीमां विषाणु पण कहेवामां आवे छे। आज आपने आ वीडियो में बे सूक्ष्मजीवों विषे समझवाना छे, एक तो वायरस अने बीजू छे परजीव। तो पहला आपणे समझवाना छे वायरस विषे। तो दोस्तों, आपणे अत्यारे बीजी काई चर्चा न करता सीधी शुरुआत करिए। वायरस जे छे दोस्तों, एने गुजरातीमां शुं कहेवामां आवे छे, विषाणु कहेवामां आवे छे। अने जे वायरस होय छे ए एकदम बेक्टेरियाथी पण सूक्ष्म होय छे। मतलब के आपणे अगाउना वीडियोमां जे जीवाणु विषे जोयुं हतुं, तो जीवाणु जे बेक्टेरिया हता એમનું જે પરિમાણ હતું એ કેવું કેટલું હતું, એમની જે સાઇઝ હતી 10^-6 મીટર, મતલબ કે એકદમ માઇક્રો જે કહી શકાય, જેને જે સૂક્ષ્મદર્શક યંત્ર સિવાય પણ આપણે બેક્ટેરિયા છે તે જોઈ શકતા નથી। તો જે બેક્ટેરિયા તો એટલા સૂક્ષ્મ હતા જ તે, પરંતુ વાયરસ તો એનાથી પણ વધારે સૂક્ષ્મ છે। તો વાયરસ છે એ બેક્ટેરિયાથી પણ સૂક્ષ્મ સજીવ છે। અને જે વાયરસની શોધ જે છે એ કોણે કરેલી છે, ઇવાનોસ્કી નામના જે વૈજ્ઞાનિક છે એમણે વાયરસની શોધ કરી હતી। તો આ વાત થઈ એમની પ્રારંભિક વાત આપણે કરી। હવે પછી આપણે જે વાયરસ છે એમના વિશે આપણે આગળ જોઈએ। તો વાયરસ જે છે તે જે છે તે એને બીજા એક સજીવ અને નિર્જીવને જોડતી કડી તરીકે પણ જે છે તે વાયરસને ઓળખવામાં આવે છે। તો દોસ્તો, સજીવ અને નિર્જીવને જોડતી કડી તરીકે વાયરસને શું કામ ઓળખવામાં આવે છે, તો કે વાયરસ એક એ પ્રકારની કોષી રચના છે કે એ જ્યારે સામાન્ય કોઈ પણ કોષમાં પ્રવેશ્યા વગર જ્યારે એ સામાન્ય સ્થિતિમાં હોય છે ત્યારે એમાં કોઈ પણ પ્રકારની તમને આણ્વી ગતિ જે છે તે વાયરસની અંદર જોવા મળતી નથી। પરંતુ જો એને કોઈ પણ કોષની અંદર એને પ્રવેશ કરવામાં આવે તો એ એટલા સમય પૂરતું, મતલબ કે જરૂરિયાત મુજબ તે વાયરસ છે તે સક્રિય બનતો હોય છે। એટલા માટે સામાન્ય સ્થિતિમાં તે નિર્જીવ સ્થિતિમાં હોય છે, અને જો તે કોષમાં દાખલ થાય તો તે સજીવ બની જાય છે, મતલબ કે ત્યારબાદ એની અંદર કોષમાં પ્રવેશ્યા બાદ એનામાં જૈવિક ક્રિયા જોવા મળે છે। તો સજીવ અને નિર્જીવ એ બંને લક્ષણો જે છે તે વાયરસની અંદર જોવા મળે છે। તો સજીવ અને નિર્જીવને જોડતી કડી તરીકે પણ વાયરસને છે તે ઓળખવામાં આવે છે। જો કે વિદ્વાનોમાં જે વાયરસ સજીવ છે કે નિર્જીવ એ બાબત છે તે વિવાદાસ્પદ રહી છે, કેમ કે અમુક વૈજ્ઞાનિકો છે તે વાયરસને સજીવ માને છે, અમુક નિર્જીવ માને છે। પરંતુ જે આપણે સામાન્ય જે અત્યારે અહીંયા યાદ રાખવાનું છે, એટલું યાદ રાખવાનું છે કે વાયરસ જ્યારે કોષમાં પ્રવેશ કર્યા વગર આમનામ સામાન્ય સ્થિતિમાં હોય ત્યારે એની અંદર કોઈ પણ આણ્વી ગતિ જોવા મળતી નથી, પરંતુ જરૂરિયાત મુજબ એ સક્રિય ક્યારે બને છે, જ્યારે એને કોઈ પણ કોષની અંદર એન્ટર કરવામાં આવે ત્યારે તે સજીવ છે એવા લક્ષણો એની અંદર જોવા મળે છે, મતલબ કે જૈવિક ક્રિયામાં જોવા મળે છે। એટલા માટે સજીવ અને નિર્જીવ બંને લક્ષણો તે ધરાવે છે। હવે વાયરસ જે છે એ કેવા ટાઈપનો હોય છે, એની સંરચના કેવી હોય છે, તો જે વાયરસ જે છે એ અલ્પવિકસિત કોષી રચના ધરાવે છે, મતલબ કે જે એટલો બધો વિકસિત થયેલો એનો કોષ છે તે હોતો નથી, અને આ જે કોષ છે એની ફરતે કેપ્સિડ નામના પ્રોટીનનું આવરણ છે તે આપણને જોવા મળે છે। હવે આપણે આગળ જોઈએ તો વાયરસ, મતલબ કે જે વિષાણુ છે એના અમુક નામો અને પ્રકારો જે છે એમના કઈ જગ્યાએ તે જોવા મળે છે એના આધારે વાયરસના પ્રકારો અને નામ પાડવામાં આવેલા છે। તો પહેલો જે પ્રકાર જે છે તે છે વનસ્પતિ વાયરસ। તો વનસ્પતિ વાયરસ થી મતલબ સીધો જ આપણને તમે જોઈ શકો કે વનસ્પતિની અંદર છે તે જોવા મળતો હોય, કેમ કે પ્રકારનો નામ જ તે છે વનસ્પતિ વાયરસ, મતલબ કે તે ક્યાં જોવા મળતો હોય છે, વનસ્પતિની અંદર। અને આપણને ઘણીવાર દોસ્તો જે વાયરસ જે છે એ ઘણીવાર તમાકુના છોડમાં પણ જોવા મળે છે, એટલા માટે એને TMV તરીકે ઓળખવામાં આવે છે, મતલબ કે ટોબેકો મોઝેઇક વાયરસ, કેમ કે તંબાકુના છોડની અંદર જે છે તે વાયરસ આપણને જોવા મળતા હોય છે, એટલા માટે એને TMV તરીકે પણ ઓળખવામાં આવે છે। તો આ TMV જે છે
ટોબેકોમાં જે એક વાયરસ જે તમાકુમાં જોવા મળે છે એ એક પ્રકારનો કેવો વાયરસ ગણી શકાય? વનસ્પતિ વાયરસ છે તે ગણી શકાય. અને વનસ્પતિ વાયરસનું ડેફિનેશન શું છે? તો કે વનસ્પતિ વાયરસ છે એની અંદર આનુવંશિક દ્રવ્ય તરીકે શું જોવા મળે છે? આરએનએ જોવા મળે છે. શું જોવા મળે છે? આરએનએ જોવા મળે છે. તો જેની અંદર આનુવંશિક દ્રવ્ય તરીકે આરએનએ જોવા મળતું હોય એવા વાયરસને શું કહેવામાં આવે છે? વનસ્પતિ વાયરસ કહેવામાં આવે છે. ખાસ દોસ્તો યાદ રાખજો આ ડેફિનેશન, કેમ કે એક્ઝામમાં ઘણીવાર અહીંથી પ્રશ્નો નીકળતા હોય છે, એટલા માટે હું તમને આટલું જે મહત્વની બાબત છે તે જણાવી રહ્યો છું. એની પછીનો જે પ્રકાર છે એ છે પ્રાણી વાયરસ. તો સ્વાભાવિક છે, પ્રાણી વાયરસથી મતલબ થાય છે કે આ વાયરસ ક્યાં જોવા મળતો હોય છે? કોઈ પણ પ્રાણીમાં જોવા મળતો હોય છે. તો પ્રાણી વાયરસમાં જો કોઈ પ્રખ્યાત નામ હોય તો એ છે એફએમડીવી. એફએમડીવીથી મતલબ એમનું ફૂલ ફોર્મ થાય છે ફૂટ એન્ડ માઉથ ડિસીઝ વાયરસ. તો ફૂટ એન્ડ માઉથ એટલે ફૂટથી મતલબ થાય છે પગ અને માઉથથી મતલબ થાય છે જે મોઢું. તો અમુક પ્રાણીઓની અંદર એમના મોઢા અને પગ ઉપર છે તે આ વાયરસ જોવા મળતો હોય છે. અને આ વાયરસ છે એમના પગ અને મોઢા ઉપર અમુક પ્રાણીઓમાં રહેતો હોવાથી એમને કયો રોગ જોવા મળે છે? ખરવા મોવાનો રોગ છે તે આ એફએમડીવી વાયરસને લીધે છે તે અમુક પ્રાણીઓમાં થતો હોય છે. તો આ એફએમડીવી જે છે એ પ્રાણી વાયરસ છે અને તે પ્રાણીઓની અંદર ખરવા મોવા ના રોગના માટે જવાબદાર છે. તો હવે આપણે પ્રાણી વાયરસનું જે છે તે ડેફિનેશન હું તમને જણાવી દઉં કે જે પ્રાણી વાયરસ છે એ કોને કહેવાય. તો જે વાયરસની અંદર આનુવંશિક દ્રવ્ય તરીકે ડીએનએ જોવા મળે એવા વાયરસને શું કહેવામાં આવશે? પ્રાણી વાયરસ છે તે કહેવામાં આવશે. તો વનસ્પતિ વાયરસમાં આનુવંશિક દ્રવ્ય તરીકે શું જોવા મળતું હતું? આરએનએ. જ્યારે પ્રાણી વાયરસની અંદર ડીએનએ છે તે પ્રાણી વાયરસ તરીકે જોવા મળે છે. તો આવા વાયરસને શું કહેવામાં આવશે? પ્રાણી વાયરસ કહેવામાં આવશે. દોસ્તો એક સાથે હું તમને એ પણ જણાવી દઉં કે આ બે સિવાયનો એક વાયરસ જે છે તે છે રીટ્રોવાયરસ. તો રીટ્રોવાયરસ છે તે કોને કહેવામાં આવે છે? તો રીટ્રોવાયરસમાં જે પ્રખ્યાત પ્રકાર જે છે મતલબ કે જે પ્રખ્યાત રોગ છે એ છે એચઆઈવી મતલબ કે એઇડ્સ. તો દોસ્તો અત્યારે આ બહુ ભયંકર અને અસાધ્ય રોગ તરીકે જે છે તે આપણા દુનિયામાં અત્યારે ફેલાયેલો છે અને અત્યારે હાલમાં આને સંપૂર્ણપણે નાબૂદ કરી શકે એવો કોઈ પણ અત્યારે આપણી પાસે જે રસી છે તે આપણી પાસે ઉપલબ્ધ નથી. તો જે વાયરસ જે છે દોસ્તો એ ખૂબ જ આપણને મેં તમને પહેલાં કીધું એમ કે એકદમ બેક્ટેરિયાથી પણ સૂક્ષ્મ છે અને અત્યંત ઘાતક હોય છે વાયરસ જે હોય છે. અને વાયરસને જે દૂર કરવા એ થોડા બેક્ટેરિયાની સરખામણીમાં અઘરા હોય છે. તો જે વનસ્પતિ વાયરસ, પ્રાણી વાયરસ અને એ સિવાય છે આ રીટ્રોવાયરસ. તો રીટ્રોવાયરસમાં જે આનુવંશિક દ્રવ્ય તરીકે જે જોવા મળે છે એ આરએનએ નામનું જે છે તે તત્વ જોવા મળે છે. અને આ રીટ્રોવાયરસ છે એ આરએનએને લીધે શું કહેવાય છે? રીટ્રોવાયરસ કહેવાય છે. અને જે એચઆઈવી છે એમાં આ આરએનએ નામનું જે તત્વ છે તે ઉપલબ્ધ હોય છે. એના એટલા માટે જે છે તે એચઆઈવી છે, એઇડ્સ છે તે શું કહેવાય છે? રીટ્રોવાયરસ તરીકે પણ ઓળખવામાં આવે છે. મતલબ કે રીટ્રોવાયરસનો તે એક શું કહેવાય છે? એક એનું અંગ છે. તો સાથે એક નોટ્સ પણ જણાવી દઉં કે આપણે એચઆઈવી એઇડ્સનું પૂરું નામ શું થાય છે. તો એઇડ્સનું જે પૂરું નામ જે છે એ પૂરું નામ થાય છે એક્વાયર્ડ ઇમ્યુન ડેફિશિયન્સી સિન્ડ્રોમ. શું થાય છે? એક્વાયર્ડ ઇમ્યુન ડેફિશિયન્સી સિન્ડ્રોમ. તો એક્ઝામની અંદર ઘણીવાર આ પ્રશ્ન પૂછાયેલો છે, તો સાથે તમે નોટ આઉટ કરી લેજો. એચઆઈવીનું પૂરું નામ છે હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ. તો આ જે છે એ ફેક્ટ બેઝ પ્રશ્નો છે. તો મને આશા છે કે તમને આટલું વસ્તુ છે તે કમ્પ્લીટ સમજાઈ ગયું છે. હવે દોસ્તો જે આપણે મેં તમને એઇડ્સ અને એચઆઈવીના જે પૂરા નામ તો જણાવ્યા, પણ એઇડ્સ જે રોગ છે એ કોઈ વ્યક્તિમાં છે કે નહીં એ જાણવા માટે એ બે પ્રકારના ટેસ્ટ કરવામાં આવે છે. એમનું નામ છે એલિસા ટેસ્ટ અને બીજું છે વેસ્ટર્ન બ્લોટ ટેસ્ટ. તો કોઈ પણ વ્યક્તિમાં એઇડ્સના વાયરસ છે કે નહીં એ આપણે જાણવા હોય તો એના માટે એલિસા ટેસ્ટ અને વેસ્ટર્ન બ્લોટ ટેસ્ટ છે તે કરવામાં આવે છે. અને એનાથી છે તે
એઇડ્સના લક્ષણો એનામાં છે કે નહીં તે જાણી શકાય છે. તો દોસ્તો હવે આગળ આપણે જોવાના છે એ વિરોઇડ્સ વિશે. તો વિરોઇડ્સ એટલે શું? તો સૌ પ્રથમ તો એમની આપણે ગુણધર્મોની કે વિશેષતાની વાત કરતા પહેલા તમને જણાવી દઉં કે વિરોઇડ્સ જે છે એ 1971માં ટીઓ ડાયનર નામના વૈજ્ઞાનિક હતા, એમણે વિરોઇડ્સની શોધ કરી હતી. હવે આ ટીઓ ડાયનરે વિરોઇડ્સની શોધ ક્યારે કરી? 1971માં. તો આ વિરોઇડ્સ જે છે એ છે શું? કેમ કે એઇડ્સની સાથે જ તે આ વિરોઇડ્સ એવું જે છે તે નામ મળતું આવે છે. તો ચાલો આપણે જોઈએ કે વિરોઇડ્સ છે એ શું છે. તો વિરોઇડ્સ જે છે એ વાયરસથી પણ નાના જે છે એ શું કહેવાય છે, એક પ્રકારના વાયરસ છે. વાયરસથી પણ અતિ સૂક્ષ્મ એવા જે વાયરસ છે એને શું કહેવામાં આવે છે, વિરોઇડ્સ કહેવામાં આવે છે. અને આ વિરોઇડ્સના જે વાયરસ હોય છે એની અંદર એકદમ મુક્ત આરએનએ છે એ આપણને જોવા મળે છે. અને સંપૂર્ણપણે એની અંદર એમના જે કોષો હોય છે એની અંદર પ્રોટીન આવરણનો શું હોય છે, અભાવ હોય છે. અને આરએનએનો જે આણ્વીય ભાર છે એ એકદમ શું હોય છે, ઓછો હોય છે. તો આ પ્રકારના લક્ષણો જેની અંદર હોય એ શું કહેવામાં આવે છે, એવા વાયરસને શું કહેવામાં આવે છે, વિરોઇડ્સ તરીકે ઓળખવામાં આવે છે. અને વાયરસથી પણ નાના વિરોઇડ્સ હોય છે તો આ પ્રકારના જે રોગો થાય છે એ આપણને એક રોગ જે બટાટામાં જોવા મળે છે એનું નામ છે ત્રાકમય ગ્રંથિલ રોગ. તો બટાટાની અંદર જે છે એ આ વિરોઇડ્સ પ્રકારનો એક રોગ છે તે બટાટામાં જોવા મળે છે અને જેને શું કહેવામાં આવે છે, ત્રાકમય ગ્રંથિલ રોગ તરીકે ઓળખવામાં આવે છે. તો દોસ્તો આ જે વાયરસજન્ય રોગો જે છે એ એકદમ શું કહેવાય કે એકદમ અઘરા પ્રકારના છે. અને વાયરસજન્ય રોગો છે એની રસી બનાવવી છે તે કેવી છે, અઘરી છે. કેમ કે તે બેક્ટેરિયાથી પણ અતિ સૂક્ષ્મ છે. અને બીજો એક પ્રોબ્લેમ એ છે એની રસી બનાવવામાં કે એ સતત શું કરે છે, પોતાનું સ્વરૂપ બદલ્યા કરે છે. એટલા માટે હજી સુધી જે અમુક પ્રકારના વાયરસ છે, એઇડ છે, એચઆઈવી છે, તો એમના માટે હજી પણ વૈજ્ઞાનિકો છે તે એમને સંપૂર્ણ નાબૂદ કરી શકે, શરીરમાંથી રસી બનાવી શક્યા નથી. કેમ કે પ્રોબ્લેમ એમાં એ નડે છે કે એ શું કરે છે, એમના જે કોષો હોય છે સતત પોતાનું સ્વરૂપ છે એ બદલ્યા કરે છે. તો આ સમજ્યા આપણે વિરોઇડ્સ વિશે. હવે વાયરસના એકદમ ગેરફાયદા છે એવું નથી, વાયરસના અમુક શું છે, ફાયદા પણ છે. તો અત્યારે હવે જે આપણે સમજવાના છીએ એ વાયરસના ફાયદાઓ વિશે આપણે જોઈશું. તો તમને જણાવી દો કે વાયરસના શું શું ફાયદા છે. તો વાયરસમાં જે ફાયદા છે એમાં પહેલો ફાયદો તો એ છે કે શું છે, રસીકરણ માટે છે તે ઉપયોગી છે. કેમ કે અમુક વાયરસ એવા હોય છે કે અમુક રસીમાં મિક્સ કરીને વૈજ્ઞાનિકો એમની એન્ટી વેક્સિન બનાવતા હોય છે, મતલબ કે રસીકરણ માટે પણ વાયરસ એ ઉપયોગી છે. અને સજીવ અને નિર્જીવ બંનેના લક્ષણો છે તે વાયરસ ધરાવે છે, એટલા માટે જીવ વિજ્ઞાનના અધ્યયનમાં પણ શું છે, વાયરસ છે તે ઉપયોગી છે. પરંતુ મોસ્ટ ઓફ જે દોસ્તો જે છે એ વાયરસના ગેરફાયદાઓ વધારે છે. અને આ જ તે ગેરફાયદાઓ છે અહીંયાથી જ તે જે છે તે પ્રશ્નો આપણી જે ગવર્મેન્ટ એક્ઝામની જે પરીક્ષાઓ આવે છે એની અંદર વધારે વધારે પ્રશ્નો ક્યાંથી નીકળે છે, અહીંયાથી નીકળે છે. તો ખાસ આ જે સેક્શન છે એ તમારે યાદ રાખવાનો છે. હવે વાયરસના ગેરફાયદામાં આપણે સૌપ્રથમ જોઈએ તો વાયરસના લીધે જે મોટામાં મોટો પ્રોબ્લેમ જે આપણને થાય છે એ શું થાય છે, આપણને અમુક વિવિધ પ્રકારના શું થાય છે, રોગો થાય છે. દાખલા તરીકે શરદી, હડકવા, શીતળા, અસબડા, ઓરી, પોલિયો, એઇડ્સ, મતલબ કે એચઆઈવી, આ બધા રોગો આપણને શેના લીધે થાય છે, વાયરસના લીધે થાય છે. આ દોસ્તો નામ છે તમે ખાસ યાદ રાખજો. ઘણીવાર એક્ઝામની અંદર કેવા પ્રશ્નો પૂછે છે કે વાયરસને લીધે નીચેનામાંથી કયો રોગ થાય છે, તો અહીંયા આપણને અમુક બેક્ટેરિયાને લીધે રોગ થતા હોય એવા નામ એક બે આપી દે, એક બે નામ આપણને પ્રજીવથી થતા હોય એવા આપી દે, અને એક બે આપણને વાયરસથી થતા હોય એવા આપી દે. તો આપણે ખાસ યાદ રાખવાનું છે ક્યાં ક્યાં રોગો છે એ વાયરસની અંદર આવે છે. તો આ જે ઉપરના મેં તમને કીધા એ બધા રોગો શેમાં આવશે, વાયરસમાં આવશે. હવે રીટ્રોવાયરસથી બાળકોને શું થાય છે, ઝાડા થઈ જાય છે. શું થઈ જાય છે, ઝાડા થઈ જાય છે. તો મેં તમને દોસ્તો કીધું હતું કે વનસ્પતિ અને પ્રાણી વાયરસ સિવાયનો બીજો એક આપણે વાયરસ સમજ્યા રીટ્રોવાયરસ, જેમાં શું હોય છે, આરએનએ જે છે એ અનુવંશિક દ્રવ્ય તરીકે જોવા મળે છે. અને મુખ્ય રોગ જોવાનો કોઈ ભયંકર રોગ હોય તો કયો છે, એઇડ્સ છે. અને એઇડ્સમાં પણ જે ઝાડા છે એ પ્રમુખ લક્ષણ છે, એઇડ્સનું
થવા માટે જે કોઈ પણ વ્યક્તિને થયો હોય ત્યારે એમને ઝાડાનું પ્રમાણ વધારે રહે છે. તો બીજો પ્રોબ્લેમ એ છે કે રેટ્રોવાયરસથી બાળકોને પણ ઝાડા થાય છે. એ સિવાય H1N1 વાયરસ જે છે એને શું કહેવામાં આવે છે, સ્વાઇન ફ્લૂ કહેવામાં આવે છે, અને H5N1 વાયરસને શું કહેવામાં આવે છે, બર્ડ ફ્લૂ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ ખાસ યાદ રાખજો, ઘણીવાર એક્ઝામની અંદર અહીંથી કન્ફ્યુઝ કરે એવો પ્રશ્ન નીકળતો હોય છે કે H5N1 વાયરસ એટલે શું. તો H5N1 વાયરસ એટલે બર્ડ ફ્લૂ અને H1N1 વાયરસ એટલે શું, સ્વાઇન ફ્લૂ. હવે આગળ જોઈએ કે અમુક અસાધ્ય રોગો માટે જે જવાબદાર વાયરસ છે એવા રોગોનું નામ, એવા વાયરસના નામ જણાવી દો કે ઇબોલા વાયરસ, નિપાહ વાયરસ અને ઝીકા વાયરસ. આ ત્રણ જે વાયરસ છે, ઇબોલા વાયરસ, નિપાહ વાયરસ અને ઝીકા વાયરસ, એ અમુક અસાધ્ય રોગો માટે છે તે જવાબદાર છે. તો દોસ્તો આ થઈ વાયરસ વિશેની વાત. હવે પછીનો જે સૂક્ષ્મજીવોમાં જે ત્રીજો પ્રકાર આવે છે એ છે પ્રજીવી છે. તો પ્રજીવને જે છે તે ઇંગ્લિશમાં શું કહેવામાં આવે છે, પ્રોટોઝોઆ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને પ્રજીવના જે લાક્ષણિકતાઓ છે તે કઈ છે એ હું તમને અત્યારે સાથે જણાવી દઉં છું, જેથી કરીને તમને જે છે તે પ્રજીવ વિશે સમજવામાં સરળતા રહે. તો પ્રજીવ જે છે એ એકદમ પ્રાથમિક કક્ષાના સૂક્ષ્મજીવો હોય છે, અને જે એમની કોષી રચના જે હોય છે એ કેવી હોય છે, અલ્પ વિકસિત હોય છે, અને આ કોષની ફરતે શું હોય છે, માત્ર પ્રોટીનનું છે એ આવરણ હોય છે. એ સિવાય પ્રજીવ જે છે એ એક કોષી અને બહુકોષી બંને સ્વરૂપે છે તે જોવા મળે છે. એ સિવાય એકાકી અને વસાહતી જે છે તે વસવાટ જે પ્રજીવ છે તે કરતા હોય છે, મતલબ કે એકાકી અને વસાહતી બંને હોય છે, અને એક કોષી અને બહુકોષી પણ બંને હોય છે. એ સિવાય પરોપજીવી, અમુક પ્રજીવી એવા છે કે જે પરોપજીવી જીવન છે તે ગુજારે છે, જ્યારે અમુક સજીવ એવા છે કે જે છે કેવું જીવન ગુજારે છે, મૃતોપજીવી જે જીવન છે તે ગુજારે છે. તો પરોપજીવી અને મૃતોપજીવી ક્યાં ક્યાં કોષો છે તે જીવન ગુજારે છે એ ઇમ્પોર્ટન્ટ છે, એટલા માટે હું તમને કહી દઉં છું કે જે અમીબા છે અને જે પેરામિશિયમ છે, આ પ્રજીવના નામ છે અમીબા અને પેરામિશિયમ, આ છે તે એકાકી જીવન ગુજારે છે, જ્યારે પ્લાઝ્મોડિયમ, ટ્રિપેનાઝોમા અને જીઆરડિયા આ ત્રણ પ્રજીવો જે છે એ કેવું જીવન ગુજારે છે, વસાહતી જીવન છે તે ગુજારે છે. તો દોસ્તો ખાસ યાદ રાખજો, અમીબા જે છે, અમીબા એ આ ટાઈપનું એક પ્રકારનું જે છે તે પ્રજીવ છે, અને મોસ્ટ ઓફ છે તે એકાકી જીવન છે તે ગુજારતું હોય છે. તો ખાસ તમે યાદ રાખજો, જે જીપીએસસીની એક્ઝામમાં આની પહેલાં 2-3 વાર એવો પ્રશ્ન પૂછાઈ ગયેલો છે કે નીચેનામાંથી કયું સજીવ છે તે પ્રજીવ છે, તો એની અંદર ઓપ્શન આપી દીધેલા હોય છે કે પેરામિશિયમ, પછી એ સિવાયના વાયરસ અને બીજાના અલગ અલગ નામો આપી દીધેલા હોય છે. તો આપણને ખબર હોય છે કે જે પેરામિશિયમ, પ્લાઝ્મોડિયમ, ટ્રિપેનોઝોમા, જીઆરડિયા અને અમીબા આ બધા શું છે, પ્રજીવના પ્રકારો છે, મતલબ કે આ જે સૂક્ષ્મજીવો છે કેવા છે, પ્રજીવ ટાઈપના છે. હવે આમાં જે મુખ્ય ઇમ્પોર્ટન્ટ હોય એના વિશે પણ થોડુંક જણાવી દઉં છું, જે એક્ઝામની અંદર પૂછાય છે, જેમાં પહેલું લઈએ છીએ આપણે અમીબા. તો જે દોસ્તો અમીબા જે છે એ એક પ્રકારનું ઉભયલિંગી સજીવ છે. કેવું સજીવ છે, ઉભયલિંગી સજીવ છે. તો આ ખાસ યાદ રાખજો, આ અમીબા છે એક જ તે કેવું સજીવ છે, ઉભયલિંગી સજીવ છે, અને એ અનિયમિત આકારનું છે, મતલબ કે એ સતત પોતાનો આકાર છે એ બદલ્યા કરે છે, એટલા માટે આનો કોઈ નિશ્ચિત આકાર નથી, એટલે કે કેવા આકારનું કહેવાય છે, અનિયમિત આકારનું કહેવાય છે. અને અમીબા છે એ એક કોષી પ્રજીવ છે, અને ખોટા પગથી એ પ્રચલન અને ખોરાક લે છે. તો આ પ્રકારની જે પદ્ધતિથી જે પ્રજીવ છે તે પોતાનો જીવન નિર્વાહ કરતું હોય, અને આ પદ્ધતિથી જે પ્રચલન અને ખોરાક લેતું હોય એને અંતઃગ્રહણ અથવા તો સ્વાંગીકરણ તરીકે પણ ઓળખવામાં આવે છે, જેની અંદર અનિયમિત આકાર, એક કોષી પ્રજીવ અને ખોટા પગથી પ્રચલન અને ખોરાકની પદ્ધતિ જે અમીબા કરે છે એને અંતગ્રહણ અથવા તો શું કહેવાય છે, સ્વાંગીકરણ પણ કહેવામાં આવે છે. ત્યાર પછીનું જે છે એ છે પેરામિશિયમ. તો જે પેરામિશિયમ જે છે એ તમે જોઈશો કે આનો જે આકાર છે એ કેવો છે, ચપ્પલ જેવો છે, ચપ્પલનું જે તળિયું હોય એના જેવો આકાર છે એ પેરામિશિયમનો હોય છે, અને
પેરામિસિયમ છે એ કેવો સજીવ છે, એક કોષી સજીવ છે. તો દોસ્તો ખાસ જે એનો આકાર છે એ તમારે યાદ રાખવાનો છે કે જે પેરામિસિયમનો જે આકાર છે એ ચપ્પલ ચપ્પલનું જે તળિયું હોય એ ટાઈપનો જે પેરામિસિયમનો આકાર હોય છે. અને બીજું એ કે એ કેવું સજીવ છે, એક કોષી સજીવ છે. અને એ પ્રચલન માટે શેનો ઉપયોગ કરે છે, એમના પક્ષમોનો ઉપયોગ કરે છે જે એમની ફરતે છે એ આવેલા હોય છે. જે એમનું જે ફરતું આવરણ હોય છે એમની ફરતે જે નાના નાના એક પ્રકારના પક્ષમો આવેલા હોય છે એનાથી એ કાર્ય કરે છે. ત્યાર પછી દોસ્તો હવે આપણે પ્રજીવના ફાયદા અને એમના ગેરફાયદા વિશે થોડીક વાત કરી લઈએ. તો પ્રજીવના અમુક ફાયદાઓ છે, જેવો કે કોષ વિભાજન ક્રિયામાં છે એ પ્રજીવ છે તે ઉપયોગી છે. એ સિવાય રસીકરણમાં પણ પ્રજીવ છે એ ઉપયોગી છે. પ્રયોગશાળામાં અમુક કચરો દૂર કરવા માટેનો જે અમુક કેમિકલ અને અમુક જે છે એ વસ્તુ બનાવવામાં એ પ્રજીવ છે તે ઉપયોગી થતા હોય છે. તો પ્રયોગશાળામાં કચરો દૂર કરવા માટે કયા સૂક્ષ્મજીવો વપરાય છે, પ્રજીવ ટાઈપના જે સૂક્ષ્મજીવો છે તે વપરાય છે. હવે આપણે પ્રજીવના ગેરફાયદાઓ વિશે થોડીક વાત કરી લઈએ. તો પ્રજીવના ગેરફાયદાઓમાં આપણે જોઈએ તો એક એન્ટેમીબા નામનું જે પ્રજીવ જે છે એ મરડો રોગ થવા માટે જવાબદાર છે. દોસ્તો આ તમારા જે નામ જે છે ને પ્રજીવના, એન્ટેમીબા છે, પેરામિસિયમ છે, પછી પ્લાઝ્મોડિયમ છે, અમીબા છે, એ તમારે ખાસ યાદ રાખવાના છે કે જે આ નામો જે છે એ કયા સૂક્ષ્મ જીવનની અંદર આવે છે. તો આપણે ખાસ યાદ રાખવાનું છે કે એન્ટેમીબા નામનું જે પ્રજીવ છે એ મરડો થવા માટે જવાબદાર છે. ત્યાર પછી આપણે આગળ જોઈએ તો જીઆરડીયા નામનું જે પ્રજીવ જે છે એમનાથી શું થાય છે, જાડા થાય છે. અને એ મુખ્યત્વે ક્યાં વસવાટ કરે છે, મનુષ્યના જે છે એ આંતરડામાં વસવાટ કરે છે. કેમ કે આપણા શરીરમાં જે કોઈ પણ ખોરાક છે એ આંતરડા માટે પાચન થઈને ત્યારબાદ છે એમનો ત્યાગ થતો હોય છે. તો આંતરડામાં એ વસવાટ કરે છે આ જીઆરડીયા સજીવ પ્રજીવ છે. અને એ ઝાડા કઈ રીતે કરે છે, તો કે આંતરડામાં વસવાટ કરતું હોવાથી એ એક પ્રકારનું જે આપણા શરીરનું જે બેલેન્સ હોય છે એમાં એક પ્રકારનો અવરોધ ઉભો કરે છે. અને અવરોધ ઉભો કરીને એ જે ચરબીનું જે શોષણ જે આપણા આંતરડામાં થવું જોઈએ એ શોષણ છે એ અટકાવી દે છે. મતલબ કે ચરબીનું શોષણ એ આંતરડામાં થતું અટકાવે છે. અને ચરબીનું શોષણ આંતરડામાં ન થવાથી એ શું થઈ જાય છે, જે ખોરાક હોય છે એ ઝાડાની અંદર ફેરવાઈ જાય છે. અને એ ઝાડા થવા માટે જવાબદાર છે એ આ પ્રજીવ બને છે. તો આ જીઆરડીયા પ્રજીવ છે એ ક્યાં વસવાટ કરે છે અને એનાથી કેવો રોગ થાય છે એ તમારે ખાસ યાદ રાખવાનું છે. એ પછી આવે છે પ્લાઝ્મોડિયમ પ્રજીવ. તો પ્લાઝ્મોડિયમ પ્રજીવ છે એ કેવા પ્રકારનું છે, પરોપજીવી છે. મતલબ કે બીજા ઉપર આધાર રાખે છે, પરોપજીવી છે. અને પ્લાઝ્મોડિયમ પ્રજીવના બે પ્રકાર છે, પ્લાઝ્મોડિયમ વાયવેક્સ. અને આ પ્લાઝ્મોડિયમ વાયવેક્સથી સાદો મેલેરિયા થાય છે. મતલબ કે સાદો મેલેરિયા જે છે એ મનુષ્યમાં ઉત્પન્ન થવા માટે આ પ્લાઝ્મોડિયમ વાયવેક્સ નામનું જે પ્રજીવ છે એ જવાબદાર છે. બીજું છે પ્લાઝ્મોડિયમ ફાલ્સીપેરમ, જેનાથી શું થાય છે, ઝેરી મેલેરિયા થાય છે. અને ઝેરી મેલેરિયાને બીજા ક્યાં નામે ઓળખવામાં આવે છે, મગજનો તાવ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઝેરી મેલેરિયાને શું કહેવાય છે, મગજનો તાવ. તો આ વાત થઈ પ્લાઝ્મોડિયમ પ્રજીવ વિશે. હવે જે લાસ્ટ આપણે જે જોવાના છે એ છે ટ્રિપેનેઝોમા પ્રજીવ. તો ટ્રિપેનેઝોમા પ્રજીવ એ એવું પ્રજીવ છે કે ઈ એનું અડધું જીવન છે ઈ કઈ જગ્યાએ ગુજારે છે, ચેત છે નામની માખીની અંદર. આ મેં આવી માખી દોરી છે તમને યાદ રહે માટે. ચેત છે નામની માખીની અંદર છે એ અડધું જીવની છે આ ટ્રિપેનેઝોમા પ્રજીવ છે એ ગુજારે છે. મતલબ કે આ ચેત છે માખીની અંદર ટ્રિપેનેઝોમા પ્રજીવ જે છે એ સુક્ષુપ્ત રૂપે વસવાટ કરતું હોય છે. અને આ રોગ કઈ રીતે ઉત્પન્ન કરી શકે, જ્યારે પણ આ તેજ છે માખી જે હોય છે એ કોઈ પણ ખોરાક ઉપર બેસે છે અથવા તો કોઈ પણ મનુષ્ય ઉપર એમના શરીર ઉપર બેસે છે, ત્યારે એમના વાટે એ ટ્રિપેનેઝોમા પ્રજીવ છે એ શેમાં પ્રવેશ કરે છે, મનુષ્યની અંદર પ્રવેશ કરે છે. અને મનુષ્યની અંદર પ્રવેશ કરતા એ કયા રોગ માટે જવાબદાર બને છે, અતિ નિંદ્રા રોગ છે એ આ ટ્રિપેનેઝોમા પ્રજીવને લીધે છે એ મનુષ્યમાં થાય છે. તો અતિ નિંદ્રા રોગ માટે જવાબદાર ક્યુ પ્રજીવ છે એવો પ્રશ્ન જો તમને પૂછવામાં આવે તો
તો એમાં તમારે ટ્રિપેનોઝોમા પ્રજીવ છે એ યાદ રાખવાનું છે. અને ક્યાં કઈ માખીને લીધે કઈ માખીમાં વસવાટ કરે છે, ચેચે માખીમાં વસવાટ કરે છે. તો અતિ નિંદ્રા રોગ છે એના માટે છે એ ટ્રિપેનોઝોમા પ્રજીવ છે એ જવાબદાર છે. અને દોસ્તો બીજું એ કે અતિ નિંદ્રા રોગ છે એને ઇંગ્લિશમાં શું કહેવામાં આવે છે, સ્લીપિંગ સિકનેસ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો દોસ્તો બસ આપણે આજે જે સૂક્ષ્મજીવોના બે પ્રકારની વાત કરવાના હતા એમાં આટલું જે છે એ જીકે આપણે આજે જોયું. તો દોસ્તો જે આપણે અત્યારે મેં તમને સમજાવ્યું એ એકદમ ડીપ સ્ટડી છે, અને જે પરીક્ષા પોઈન્ટ ઓફ વ્યૂથી અને પરીક્ષામાં જે જે પ્રશ્નો પૂછાય છે એ જ પ્રશ્નો મેં અહીંયા જે છે એ સમાવેશ કર્યા છે, જેથી કરીને તમારે નો કામનું છે તે વાંચવામાં ના આવે અને ખોટે ખોટું તમને કંઈ બીજો મગજ ખરાબ ન થાય. તો દોસ્તો આપણે ખાસ તો એ યાદ રાખવાનું છે કે જે પણ તૈયારી કરીએ એ પરીક્ષા પોઈન્ટ ઓફ વ્યૂથી એકદમ પોઈન્ટ ટુ પોઈન્ટ કરીએ, જેથી કરીને તમને યાદ રાખવામાં સરળતા આવે. તો દોસ્તો તમને વિડીયો કેવો લાગ્યો, જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને શેર કરો, લાઇક કરો અને તમારા દોસ્તો સાથે શેર કરો. અને જો હજી પણ તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તમને ખાસ વિનંતી છે કે તમારે અમારી આ ફાયર જીકે ટ્રિક્સ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, જેથી કરીને હવે પછીના વિડીયો હું જ્યારે પણ અપલોડ કરું ત્યારે સીધી એની નોટિફિકેશન છે એ તમારા મોબાઈલમાં તમને મળતી રહે. ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ.